નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુકબર્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈએ 9 ફેબ્રુઆરી 2021 ના રોજના અતિ મહત્વના પ્રશ્નો. જો તમારા માટે ખુશખબરી કે બુકબર્ડ મોક ટેસ્ટ સિરીઝ હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ, ફરીથી શરૂ થાય છે બુકબર્ડની મોક ટેસ્ટ સિરીઝ, જેમાં ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડથી તમે એક્ઝામ આપી શકો છો. ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ બિન સચિવાલય ક્લર્ક સ્પેશિયલ મોક ટેસ્ટ 44 નંબરની. તો આજે જ તમે રજીસ્ટ્રેશન કરાવી દો. ચાલો આગળ વધીએ. તાજેતરમાં ગુજરાતના કયા સ્થળે 2000 વર્ષ જૂનો 12 થી 14 મીટરનો કોટ અને 1000 વર્ષ જૂના સિક્કા સહિતના અવશેષો મળી આવ્યા. જો અહીંયા 12 થી 14 મીટરનો કોટ મળી આવ્યો છે અને 1000 વર્ષ જૂનો જૂના આવા સિક્કાઓ પણ મળી આવ્યા છે, તો આ કયા સ્થળેથી મળી આવ્યા છે? આપણો આન્સર થશે વડનગરથી. વડનગરથી મળી આવ્યા છે. રાઈટ આન્સર છે વડનગર. ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગરના અમરથોળ દરવાજા નજીક, અહીંયા આપણે ખાસ સ્પેસિફાઈ યાદ રાખવું જોઈએ, આપણે ગુજરાતની ક્લાસ 3ની એક્ઝામ હોય તો આપણે આવો ક્વેશ્ચન પૂછી શકે. મહેસાણાના વડનગર ખાતે તો ખરા જ, પરંતુ વડનગરના એક્ઝેક્ટ કઈ જગ્યા પર? તો અમરથોળ દરવાજા. અમરથોળ દરવાજા નજીક પુરાતત્વ વિભાગના ઉત્ખનન દરમિયાન 200 વર્ષ જૂનો 12 થી 14 મીટરનો કોટ અને 1000 વર્ષ જૂના અવશેષો મળી આવ્યા છે. જોકે એ સિવાય અહીંયાથી ચાંદી, તાંબા પિત્તળના સિક્કા, માટીના વાસણ, માટીના મણકા, શંખની કલાત્મક બંગડીઓ, આવી ઘણી બધી અન્ય વસ્તુઓ છે એ પણ મળી આવી છે. આ બધી વસ્તુઓ છે એના પરથી એક તો નક્કી કરી શકાય છે કે ગાયકવાડ અને સોલંકી વંશના અમુક મકાનો પણ મળી આવ્યા છે. ગાયકવાડ, ગાયકવાડ અને સોલંકી વંશ, સોલંકી વંશના મકાનો પણ મળી આવ્યા છે. જોકે સરકારે વડનગરના અમરથોળ દરવાજા નજીક વર્લ્ડ ક્લાસ અંડરગ્રાઉન્ડ મ્યુઝિયમ બનાવવાની પણ જાહેરાત કરી છે. તો આ પણ આપણા માટે ખૂબ મહત્વનું છે. સંભવિત આ પ્રકારનું એક અંડરગ્રાઉન્ડ મ્યુઝિયમ બનાવવાની જાહેરાત કરી છે. એ ક્યાં થશે? તો વડનગરના અમરથોળ દરવાજા નજીક, અને એ જ જગ્યા પરથી આ પુરાતત્વ વિભાગના ઉત્ખનન દરમિયાન 2000 વર્ષ જૂનો 12 થી 14 મીટરનો કોટ અને 1000 વર્ષ જૂના આવા સિક્કાઓ પણ મળી આવ્યા છે. દેશમાં સૌ પ્રથમવાર ગુજરાતના કયા જિલ્લાના એક વૃક્ષનું આર્થિક મૂલ્યાંકન સુપ્રીમ કોર્ટની નિષ્ણાત કમિટી દ્વારા કરવામાં આવ્યું? હવે સૌ પ્રથમ વખત એવું બન્યું છે કે એક વૃક્ષનું આર્થિક મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. એક વૃક્ષનું આર્થિક મૂલ્યાંકન કરવામાં આવ્યું છે, અને આ મૂલ્યાંકન જે કરવામાં આવ્યું છે એ કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો સુપ્રીમ કોર્ટની નિષ્ણાત કમિટી દ્વારા કરવામાં આવ્યું છે. હવે સુપ્રીમ કોર્ટે કોઈ નિષ્ણાત આ પ્રકારનું મૂલ્યાંકન કર્યું છે તો આપણા માટે ખૂબ મહત્વનું સાબિત થાય, અને એ પણ આપણા ગુજરાતનું છે. તો ગુજરાતના કયા શહેરનું આ એક વૃક્ષ છે? વડોદરા. વડોદરાનું એક વૃક્ષ છે, આ એક વૃક્ષનું આર્થિક મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. દેશમાં સૌ પ્રથમ વખત એક વૃક્ષનું આર્થિક મૂલ્યાંકન સુપ્રીમ કોર્ટની નિષ્ણાત કમિટી દ્વારા કરવામાં આવ્યું છે. આ વૃક્ષ એ ગુજરાતમાં વડોદરાના પાદરા નજીક આવેલા ગણપતપુરા ખાતે આવેલું છે. આપણે એક્ઝેક્ટ લોકેશન યાદ રાખવું જોઈએ કઈ જગ્યાએ આવેલું છે, ખૂબ જ મહત્વનું છે. તો વડોદરાના પાદરા નજીક ગણપતપુરા ખાતે આવેલું છે. આ વૃક્ષ એ 950 વર્ષ જૂનું છે એવું માનવામાં આવે છે, અને તેની કિંમત 10 કરોડ રૂપિયા કરતાં પણ વધારે આંકી છે. કઈ રીતે આંકી છે? તો જે સુપ્રીમ કોર્ટની જે સમિતિ છે, નિષ્ણાત સમિતિ, એમણે એક જે અહેવાલ રજૂ કર્યો છે એમાં એમણે એવું કહ્યું છે કે 100 વર્ષ જૂનું કોઈ વૃક્ષ છે અથવા એનાથી વધારે તો એને હેરિટેજ વૃક્ષ છે ગણીએ છીએ, અને એની કિંમત 1 કરોડ આંકવામાં આવે છે. 1 કરોડ. હવે આ વૃક્ષ છે એ કેટલું છે? 950 વર્ષ જૂનું છે. 950 વર્ષ જૂનું છે આ વૃક્ષ, તો એની કિંમત આપણે ગણી છે 10 કરોડ કરતા પણ વધારે. એટલે કે 100 વર્ષ જૂનું છે તો 1 કરોડ કિંમત આંકી છે, પરંતુ આ તો 950 વર્ષ પણ જૂનું છે તો એની આપણે કિંમત આંકી છે 10 કરોડ કરતા પણ વધારે એની કિંમત આંકી છે. જો કે ત્યાંના સ્થાનિક લોકો છે એને કઈ ભાષામાં આ ઓળખે છે વૃક્ષ છે, અને આ વૃક્ષને રૂખડો, રૂખડો અથવા ઘેલું આ એનું નામ આપેલું છે. રૂખડો અથવા તો ઘેલું નામથી પણ એને ઓળખે છે. સુપ્રીમ કોર્ટે નિયુક્ત કરેલી નિષ્ણાત સમિતિ એક તારણ રજૂ કર્યું કે આ વૃક્ષનું આર્થિક મૂલ્ય 1 વર્ષનું 74,500 રૂપિયા હોઈ શકે છે. આથી દર વર્ષે વૃક્ષની ઉંમરમાં 74,500 રૂપિયાનો વધારો થાય છે. એટલે એ રીતે ગણતરી કરીને આ વૃક્ષની કિંમત કુલ આંકવામાં આવી છે 10 કરોડ કરતાં પણ વધારે આંકવામાં આવી છે. સ્થાનિક લોકોએ આ વૃક્ષને 1000 વર્ષ કરતાં પણ વધુ વર્ષ જૂનું હોય એવું કહ્યું છે. આ વૃક્ષનું વૈજ્ઞાનિક નામ પણ આપણા માટે મહત્વનું છે. વૈજ્ઞાનિક નામ કયું છે જો આપણા માટે પરીક્ષણ દ્રષ્ટિ ખૂબ મહત્વનું છે? એન્ડેસોનિયા ડિઝિટાટા. એન્ડેસોનિયા ડિઝિટાટા નામનું આ વૃક્ષ છે, એનું નામ વૈજ્ઞાનિક નામ કયું છે? તો એન્ડેસોનિયા ડિઝિટાટા. જોકે તેને સ્થાનિક લોકો કયા નામથી ઓળખે છે? સ્થાનિક લોકો એને રૂખડો, રૂખડો અથવા તો ઘેલું નામથી ઓળખે છે. રૂખડો અથવા તો ઘેલું નામથી ઓળખે છે એ પણ યાદ રાખજો.
આ વૃક્ષના મૂળિયા 200 ફૂટ જમીનની અંદર છે, વૃક્ષની ઊંચાઈ 100 ફૂટની છે અને તેની પહોળાઈ 50 ફૂટની છે. વૃક્ષમાં 50,000 લિટર પાણીનો સંગ્રહ પણ થાય છે. કયા દેશમાં વિશ્વનો પ્રથમ એનર્જી આઇલેન્ડ બનશે? એનર્જી આઇલેન્ડ બનાવવામાં આવશે ડેનમાર્ક ખાતે. ડેનમાર્ક સરકારે ઉત્તરી સમુદ્રમાં વિશ્વનો પ્રથમ એનર્જી આઇલેન્ડ બનાવવાની યોજનાને મંજૂરી આપી છે, જે યુરોપિયન દેશોમાં 3 મિલિયન ઘરોમાં વીજળીની જરૂરિયાત છે એને પૂરી પાડશે અને તેના માટે આ એનર્જી ઉત્પન્ન કરશે અને સંગ્રહિત પણ કરશે. એટલે કે અહીંયા જનરેટ પણ કરે છે અને સ્ટોરેજ પણ કરે છે, બંને વસ્તુ પેરેલલ ચાલશે. આ હબ યુરોપના પાવર ગ્રીડના એકીકરણને મજબૂત બનાવશે અને કાર્બન તટસ્થ યુરોપ માટે જરૂરી નવીનીકરણીય વીજળી જે જરૂરી છે એમાં ઘણો બધો વધારો કરશે. એનર્જી હબ એક ઓફશોર પાવર પ્લાન્ટ દ્વારા નોર્થ સી, નોર્થ સી મતલબ આપણે અગાઉ વાત કરી છે કે ઉત્તરી સમુદ્ર, તો એની આજુબાજુના વિસ્તારમાં સેંકડો વિન્ડ ટર્બાઇનથી ગ્રીન એનર્જી વિતરણ કરવાનું કામ પણ કરશે. આ વિશ્વનો પ્રથમ આઇલેન્ડ કે જે 18 ફૂટબોલ પીચ એટલે કે 1,20,000 ચોરસ મીટર જેટલું મોટું હશે. આ ખૂબ જ મોટા વિસ્તારમાં છે જે 18 ફૂટબોલ પીચ જોડવામાં આવે તો અંદાજ 1,20,000 ચોરસ મીટર જેટલું થાય છે, એટલું આ મોટું હશે. ડેનમાર્કની કેપિટલ છે કોપનહેગન અને તેનું ચલણ છે ડેનિશ ક્રોન. તાજેતરમાં નાસાના વૈજ્ઞાનિકોએ કયા ટેલિસ્કોપની મદદથી તારાની ઉત્પત્તિ માટે જે જવાબદાર છે બ્રહ્માંડ એની ધૂળ શોધી કાઢી? જે તારાની ઉત્પત્તિ જે છે, જે સ્ટાર બન્યા છે તો એને માટે જે ઉત્પત્તિ આખી પ્રક્રિયા છે એ જાણવા માટે કયા ટેલિસ્કોપની મદદ લીધી છે? તો આપણો આન્સર છે હબલ ટેલિસ્કોપ. તાજેતરમાં નાસાના વૈજ્ઞાનિકોએ તારાની ઉત્પત્તિના સંઘટકોની જાણકારી માટે જવાબદાર બ્રહ્માંડની ધૂળ શોધી કાઢી છે, જેમાં આ બ્રહ્માંડના દરેક તારાની નિર્માણ પ્રક્રિયા વિશેની શોધ કરી છે. તો જે પ્રકારે આ એક સ્ટાર બને છે, કઈ રીતે એનું નિર્માણ થયું, કઈ રીતે બન્યા છે, તો એની આખી જાણકારી મળી શકે એ માટેનું હબલ ટેલિસ્કોપના આ એક તસવીર લેવામાં આવી છે. અને મેં જાણવા મળ્યું છે કે જે બ્રહ્માંડની ધૂળ છે, જે રજકણ છે, એ કઈ રીતે તારાના નિર્માણ પ્રક્રિયામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. આ તસવીરમાં ગેસ અને ધૂળના અપારદર્શી પરંતુ ઊંડી ગાંઠો એવી જોવા મળે છે, જેને બોગ, જેને શું કયા નામથી ઓળખાય છે? તો જેને બોગ ગ્લોબ્યુલ્સ તરીકે ઓળખવામાં આવે છે. આ બોગ ગ્લોબ્યુલ્સ તરીકે ઓળખવામાં આવે છે, એ પણ આપણા માટે મહત્વનું છે. આ બોગ ગ્લોબ્યુલ્સને ખગોળ વૈજ્ઞાનિક બાર્ટ બોકનું નામ આપવામાં આવ્યું છે. એને કોનું નામ આપવામાં આવ્યું છે? બાર્ટ બોકનું નામ આપવામાં આવ્યું છે, જેણે આના અસ્તિત્વનો પ્રસ્તાવ આપ્યો હતો, જે ગેસ અને ધૂળની માત્રા ઘણી જ સઘન થઈ જાય છે અને આવા નાના ક્ષેત્ર ગુરુત્વીય એક બંધથી બીજા એક સાથે જોડાઈ જાય છે અને આસપાસમાં ગેસ અને ધૂળ જમા થવા લાગે છે. એટલે કે અહીંયા જે જે પાર્ટિકલ્સ છે, જે રજકણો છે, એ એકબીજાની સાથે આકર્ષિલે છે અને ધીમે ધીમે એ સ્ટાર મજબૂત બનતો જાય છે. જ્યારે આ નાના ક્ષેત્રે પર્યાપ્ત માત્રામાં ભાર જમા કરી લે ત્યારે તેના કેન્દ્રમાં તારાનું નિર્માણ થવાની ક્ષમતા આવી જાય છે અને ત્યાર પછી વચ્ચે સ્ટાર બનવાનું શરૂ થઈ જાય છે. દિલ્હી સરકારે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે કયા નામે એક અભિયાન શરૂ કર્યું? દિલ્હી સરકારે એક અભિયાન શરૂ કર્યું છે જે ઇલેક્ટ્રિક વાહનો છે એને પ્રોત્સાહન આપવા માટે નામ આપ્યું છે સ્વિચ દિલ્હી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે સ્વિચ દિલ્હી નામનું એક અભિયાન શરૂ કર્યું છે. લોકોને શહેરમાં પ્રદૂષણ સામે લડવા ઇલેક્ટ્રિક વાહનો ખરીદવાની અપીલ કરી છે. જો હાલ ઘણી બધી વખત આપણે વાત કરી છે કે ત્યાં એટલો બધો ફોગ્સ આવી જાય છે કે વાહનો એકબીજા સાથે ટકરાઈ જશે અથવા તો નજીક નજીકમાં દેખાતું પણ નથી, આટલું બધું ગાઢ ધુમ્મસ થઈ જાય છે, ફોગ્સ થઈ જાય છે, આટલું બધું પ્રદૂષણ થઈ જાય છે. તો એને દિલ્હી આ પ્રદૂષણથી બચવા માટે શું કર્યું? તો ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપ્યા. તો ઇલેક્ટ્રિક વાહનો જે પણ ખરીદશે તો એની સામે અલગ અલગ પ્રકારની માફી પણ આપે છે. જેવી કે દિલ્હી સરકારમાં કોઈ પણ ઇલેક્ટ્રિક ટુ વ્હીલર હોય અથવા તો ફોર વ્હીલર હોય તો એના પરના ઘણા બધા જે નોંધણી ચાર્જિસ છે એ માફ કરવામાં આવે છે. એ સિવાયની સબસિડી પણ આપવામાં આવે છે. ઘણા બધા પ્રકારના ટેક્સ છે એને માફ કરી દેવામાં આવે છે, જેથી કરીને લોકો આકર્ષાશે અને ઇલેક્ટ્રિક વ્હીકલ પર પોતે એનો જે ઉપયોગ છે એ ઇલેક્ટ્રિક વ્હીકલનો ઉપયોગ વધતો જશે. આ અભિયાન અંતર્ગત દિલ્હી સરકાર આગામી 6 અઠવાડિયામાં વિવિધ કાર્યક્રમો હેતુ માટે પણ ઇલેક્ટ્રિક વાહનો ભાડે લેશે. જો હવે આ કાર્યક્રમને જાહેરાત કરવા માટે જે વાહનો ઉપયોગ કરવામાં આવશે તો એ પણ કેવા વાહનો હશે? ઇલેક્ટ્રિક વાહનો છે અને ભાડેથી લેવામાં આવશે. એટલે કે ઇલેક્ટ્રિક વાહનોનો પણ પ્રચાર અને પ્રસાર થશે અને એ લોકોને પ્રોત્સાહન મળશે. સ્વિચ દિલ્હી અભિયાનમાં ઇલેક્ટ્રિક વાહનોના ફાયદાઓ અને દિલ્હીને સ્વચ્છ તેમજ પ્રદૂષણ મુક્ત બનાવવામાં કેવી રીતે ફાળો આપી શકે છે તે અંગે પણ જાગૃતિ લાવવામાં આવશે. ઓગસ્ટ 2020માં પોલિસી લોન્ચ કરવામાં આવી હતી આ પ્રકારની અને એને લોન્ચ થયા બાદ 6,000થી પણ વધુ ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી કરવામાં આવી છે. એટલે કે અહીંયા જે પણ ખરીદી કરવામાં આવી છે તો આ બધાને આ પ્રકારની સબસિડી લાભ મળતો હોય છે, વ્હીકલની નોંધણીના ચાર્જિસ પણ માફ મળતા હોય છે, આ પ્રકારની ઘણી બધી અલગ અલગ યોજનાઓ પણ લાવ્યા છે. 2024 સુધી આપણા માટે આ મહત્વનું છે.
2024 સુધીમાં દિલ્હીમાં કુલ વાહનોની નોંધણી છે એમાં સરકારે 25% વાહનો છે એ ઇલેક્ટ્રિક વાહનો હોય એવો એક ટાર્ગેટ રાખ્યો છે. કયા વર્ષ સુધીમાં? 2024 સુધીમાં. અને કેટલા વાહનો? કુલ જે વાહન નોંધાતા થતા હોય એટલે કે જે નવા વાહનો હશે એના 25% વાહનો એ ઇલેક્ટ્રિક વાહનો હોય એવું એક લક્ષ્ય રાખ્યું છે. બ્રાન્ડ વેલ્યુએશન સાથે સંકળાયેલી કંપની ડફ એન્ડ ફેલ્સ દ્વારા જારી કરવામાં આવેલ મોસ્ટ વેલ્યુએબલ સેલિબ્રિટી રેન્કિંગમાં પ્રથમ ક્રમાંક પર કોણ રહ્યું? ડફ એન્ડ ફેલ્સ દ્વારા એક જે આંકડાઓ જાહેર કરવામાં આવ્યો છે, રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે, મોસ્ટ વેલ્યુએબલ સેલિબ્રિટીમાં પ્રથમ ક્રમે કોણ રહ્યું છે? તો આપણો આન્સર છે વિરાટ કોહલી. ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ 2020માં સતત ચોથા વર્ષે પણ મોસ્ટ વેલ્યુએબલ સેલિબ્રિટી તરીકેનું રેન્કિંગ પ્રાપ્ત કર્યું છે. કન્ટિન્યુ સતત ચોથા વર્ષે આપણા માટે ખૂબ મહત્વનું થાય કે કન્ટિન્યુ લગાતાર કોઈ વ્યક્તિ એક ક્રમ જાળવી રાખતા હોય તો ટોપ લેવલ પર પોઝિશન પર જતા હોય તો આપણા માટે ખૂબ મહત્વનું થાય. અહીંયા સતત 4 વર્ષથી એ મોસ્ટ વેલ્યુએબલ સેલિબ્રિટી તરીકે સ્થાન પામ્યા છે. વિરાટ કોહલીની બ્રાન્ડ વેલ્યુ કેટલી છે? તો 23.77 કરોડ રૂપિયા છે, એટલે કે 17.32 અબજ રૂપિયા આંકવામાં આવી છે. જો કે આમાં સાથે સાથે અન્ય 2 અભિનેત્રીઓ છે. અભિનેત્રીઓની લિસ્ટમાં માત્ર 2 જ અભિનેત્રીઓ છે. અક્ષય કુમારની બ્રાન્ડ વેલ્યુ ત્યાર પછીના ક્રમે કોણ છે? તો અક્ષય કુમાર. તો અક્ષય કુમારની વેલ્યુ છે 13.8 કરોડ, હવે એને વધીને 11.89 કરોડ થઈ ગઈ છે. અને રણવીર સિંહ સતત ત્રીજા વર્ષે પણ ત્રીજા સ્થાને રહ્યો છે અને તેની બ્રાન્ડ વેલ્યુ છે $10.29 કરોડ એની બ્રાન્ડ વેલ્યુ થઈ છે. ચલો હવે જોઈએ આજના ટોપિક્સ વિશે. આજના ટોપિક્સ વિશે વાત કરીએ. મહેસાણાના એક શિક્ષકની પસંદગી વિશ્વનો ટોપ 10 ઇમ્પેક્ટ એજ્યુકેટરમાં થઈ છે. ટેન ઇમ્પેક્ટ એજ્યુકેટરમાં થઈ છે, જેની વિશ્વના જે ટોપ 10 ઇમ્પેક્ટ એજ્યુકેટર છે એમાં આપણા ગુજરાતના મહેસાણાના એક શિક્ષક છે એમની પસંદગી થઈ છે. જો આપણા માટે ખૂબ ગૌરવની વાત હોય તો આપણા માટે આ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્વનો ટોપિક છે. મહેસાણા જિલ્લામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા દિલીપસિંહ વિહોલ એમની પસંદગી BSE ક્રિસ્ટલ પેન અવોર્ડ 2020 માટેની એમની પસંદગી થઈ છે. વિશ્વના 250 કરોડથી વધુ બાળકોના ભણતરની સ્થિતિમાં સુધારો કરવાના હેતુથી આ એક સંસ્થા છે. આ સંસ્થા BSE ક્રિસ્ટલ પેન અવોર્ડ, તો આ સંસ્થા એના માટે કામ કરે છે કે જે વિશ્વમાં 250 કરોડથી પણ વધારે બાળકો છે એની એજ્યુકેશન સ્થિતિ છે, કન્ડિશન છે, એમાં ઘણો બધો સુધારો લાવવા માટે આ પ્રકારની મૂવમેન્ટ કરવામાં આવી છે. આ સંસ્થા દર વર્ષે વિશ્વના ઉત્કૃષ્ટ શિક્ષકો હોય એમને સન્માનિત કરે છે. વર્ષ 2020 માટે એમણે વિશ્વભરમાંથી 10 શિક્ષકોની પસંદગી કરી છે અને આ 10 શિક્ષકો છે એમાંથી આપણે મહેસાણા જિલ્લાના મહાદેવપુરા ડાબલાના શિક્ષક દિલીપસિંહ વિહોલ એમની પસંદગી કરવામાં આવી છે. જે અન્ય શિક્ષકો છે તો એને પણ અવશ્ય આપણે જોઈએ. તો અન્ય કયા કયા શિક્ષકો છે? તો અમેરિકાના 2, ઓસ્ટ્રેલિયાના 1, ગ્રીસના 1, તુર્કીના 1, બ્રાઝિલના 2, યુગાન્ડાના 1 અને ઇથિયોપિયાના 1 અને આપણા ભારતના દિલીપસિંહ વિહોલ એમનો સમાવેશ થયો છે. અગાઉ દિલીપસિંહને ન્યૂ મેથડ ઓફ લર્નિંગ માટે પણ આ અવોર્ડ મળી ચૂક્યો છે. હવે બી ક્રિસ્ટલ પેન છે એ શિક્ષણ સહાય સમુદાયો માટે જીવન ધોરણમાં સુધારો થાય અને તેમજ વિશ્વભરના બાળકોની ભણતરની સ્થિતિમાં સુધારો થાય તે માટે આ સંસ્થા કાર્ય કરે છે. અને તેમણે અવોર્ડ માટે જે શિક્ષકોની પસંદગી કરી છે એમાં આપણા ભારતના અથવા તો આપણા ગુજરાતના આપણા મહેસાણાના દિલીપસિંહ વિહોલ એમની પસંદગી થઈ છે. તો મિત્રો આ હતા આપણા 9 ફેબ્રુઆરી 2021 ના રોજના અતિ મહત્વના પ્રશ્નો, તેના વિશે આપણે ચર્ચા કરી. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ ગુગલ્સ કરંટ અફેર. થેન્ક યુ સો મચ.